नमस्कार, हूँ मिथुन। आप जो रहा छो न्यूज एट 24 कलाक। अने सौप्रथम बात करिए एक महत्वना समाचार नहीं तो गोंडल मां मगफळी खरीदी मां भ्रष्टाचार अंगे वायरल थयेला वीडियो बाद खेडूतोनो रोष पण सामे आव्यो छे। अन्याय थयो होवानी बुमरान साथे आजे वधु चार खेडूतो डेप्युटी कलेक्टर ने मळ्या हता अने पोतानी पासेथी रूपिया 2000 थी 4000 मांग्यानो आरोप पण कर्यो छे। खेडूतो आ साथे जवाबदारो सामे कार्यवाहीनी पण मांग करी छे। डेप्युटी कलेक्टरे पण खेडूतोनी रजूआत सांभळी हती अने निवेदनना आधारे पोलीस फरियादनी कार्यवाही हाथ धरवानुं जणाव्युं हतुं। साथे ज ए पण जणाव्युं छे के टेकाना भावे खरीदीमां कोई रूपिया आपवाना होता नथी। उल्लेखनीय छे के जे रीते कटकी करवामां आवे छे खेडूतो पासेथी अने तेमनी मगफळी पास करवा माटे कटकी करवामां आवे छे, नहीं तो पछी तेमनी मगफळी फेल करी देवामां आवे छे। तो अन्य जे चार खेडूतो छे तेमणे पण डेप्युटी कलेक्टरने आ बाबते रजूआत करी छे, कारण के तेमने जे टेकाना भावे मगफळीना जे भाव मळता होय छे तेना करता वधु तो वचेटियाने आपवा पड़े छे। એના અનુસંધાને જે ખેડૂત પાસેથી લેતા હતા એની તપાસ કરતાં છેલ્લે આજે સવારે નારણભાઈ લાલજીભાઈ નામના એક ખેડૂત હતા રાજપરા ગામના, એમના નિવેદન લીધા અને નિવેદનના અંતે અમને થોડું વધારે ગંભીર તપાસ વિશે લાગ્યો ત્યારે આજે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે અમે સંબંધિત અન્ન નાગરિક પુરવઠાના સપ્લાય મેનેજરને સૂચના આપી દીધી છે। તો એનું કહેવાનું એવું છે ખેડૂતનું કે માલ મારો હતો સારો, પણ ભૂંગળીના નામે કોઈ ધમકી આપી અને એવું તારો માલ નહીં લેવાય અને એના બાદ બેજ ઉપર જો લેવો હોય તો તને પૈસા આપવા પડશે એવું ખેડૂતને। તો વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રક્ષિત પાસેથી। રક્ષિત, જે રીતે આ વિડીયો વાયરલ થયો ત્યારબાદ બીજા ચાર ખેડૂતોએ પણ ફરિયાદ કરી છે ડેપ્યુટી કલેક્ટરને કે તેમની પાસેથી 2-4 હજાર રૂપિયા માંગવામાં આવ્યા છે, શું વધુ માહિતી મળી રહી છે? મિથુન, ચોક્કસથી જે પ્રકારે વિડીયો વાયરલ થયો ત્યારબાદ જી 24 કલાક દ્વારા છે તે સમગ્ર અહેવાલ છે તે પ્રસ્થાપિત કરવામાં હતો અને ત્યારબાદ તેમની જે રીતે જોઈ શકાય કે જે વિડીયો જે આપણી ચેનલ દ્વારા જે અહેવાલ પ્રસારિત કર્યો તેને જોઈને અન્ય તાલુકાના જે વેપારી અને જે ખેડૂતો છે તે લોકો પણ અહીંયા આગળ ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। તેમના દ્વારા છે તે જે રાજકોટ ડેપ્યુટી કલેક્ટર જસવંત જેગોડા સાહેબ છે તેમને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી કે જે પ્રકારે અહીં આગળ તેઓ જ્યારે મગફળી લઈને આવતા હોય છે ત્યારે તેમની મગફળી જોયા પહેલા છે તે એક મલિક નામનો જે વ્યક્તિ છે કે જે અન્ન નાગરિક પુરવઠા વિભાગનો રિટાયર્ડ કર્મચારી છે કે જે અહીંયા આગળ કામ કરતો હતો તેમના દ્વારા છે તે આ મગફળી રિજેક્ટ થઈ હોવાનું જણાવતા હતા, પરંતુ ત્યારબાદ છે તે આ ભરત નામનો શખ્સ છે ત્યાં ખેડૂત પાસે જતો હતો ત્યારબાદ કહેતો કે જો તમારે મગફળી આપવી હોય તો કહો 2-4 હજાર રૂપિયા સુધીની માંગણી કરવામાં આવતી હતી, રૂપિયા પણ ખેડૂતો પાસેથી ખરીદવામાં આવ્યા હતા। જે પ્રકારે લગભગ 5 થી વધારે ખેડૂતો પાસેથી રૂપિયાની માંગણી છે તે કરવામાં આવી હતી, અલગ અલગ ખેડૂતો પાસેથી અલગ અલગ કિંમત છે તે વસૂલવામાં આવી હતી। આ તમામ ખેડૂતોના નિવેદન છે તે અત્યારે ડેપ્યુટી કલેક્ટર દ્વારા છે તે લેવામાં આવ્યા છે, ત્યારબાદ ગોંડલ પોલીસની અંદર ફરિયાદ કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। હાલ જે છે તે આ ભરત અને જે મલિક આ બે શખ્સોના નામ છે તે અત્યારે કલેક્ટરને નિવેદનની અંદર છે તે મળી રહ્યા છે। ખેડૂતોના નિવેદન બાદ છે તે પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ તે જે પ્રકારે કલેક્ટર દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે કોઈ પણ જાતના રૂપિયા છે તે ખેડૂતોએ આપવાના નથી હતા, માત્ર ને માત્ર પોતાની જે મગફળી છે તેમનું સેમ્પલ છે તે અહીં આગળ લેવામાં આવતું હોય છે અને સેમ્પલની અંદર તેમની ગુણવત્તા છે તે ચકાસવામાં આવતી હોય છે અને મગફળીની ગુણવત્તા જો સારી હોય તો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે, તેની અંદર કોઈ પણ રૂપિયા છે તે લેવામાં આવતા નથી। મામલતદાર કક્ષાના અધિકારી અહીં આગળ ફરજ બજાવતા હોય છે તેમને ખેડૂતો દ્વારા ફરિયાદ કરવામાં છે, પરંતુ જે પ્રકારે આ વિડીયો વાયરલ થતો અને ત્યારબાદ તમામ ખેડૂતોના નિવેદન લઈને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। જી જી, આભાર રક્ષિત માહિતી આપવા બદલ। તો જે રીતે બીજા પણ ચાર ખેડૂતોએ ફરિયાદ દાખલ કરી છે, કારણ કે તેમણે જો તેમની મગફળી આપવી હોય ટેકાના ભાવે તો તેમને પૈસા આપવા પડે છે। તો ગોંડલ માર્કેટ યાર્ડમાં આવેલા મગફળી ખરીદ કેન્દ્રનો વિડીયો વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયો અંગે નવો જ ખુલાસો સામે આવ્યો છે। વિડીયોમાં રાજપરા ગામનો ખેડૂત છે જેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા છે। આ અંગે રાજકોટના ડેપ્યુટી કલેક્ટરે ખેડૂતનું નિવેદન લીધું છે। સમગ્ર મામલે ડેપ્યુટી કલેક્ટર તપાસ કરશે, તપાસ બાદ ફરિયાદ નોંધાશે। ઉલ્લેખનીય છે કે માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસે ધાકધમકીથી નાણાં માંગવાનો આરોપ કરવામાં આવ્યો છે, મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપ્યાનો આરોપ લગાવાયો છે। ટેકાના